भूलका सागर नी यूट्यूब चैनल मा आप सब विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। आपणे गया वीडियो नी अंदर पश्चिम भारत अने उत्तर भारत ना लोको नो खोराक, पहेरवेश, रहेठाण, तेहवारो, उत्सवो, भाषा आ बधा विषे जोयुं हतुं। आ वीडियो नी अंदर आपणे दक्षिण भारत અને પૂર્વ ભારતના લોકોના ખોરાક, પોશાક, તહેવારો, ઉત્સવો, મેળાઓ અને ભાષાઓ વિશે જોઈએ। તો સૌથી આપણે શરૂ કરીશું, સૌથી પહેલા લોકજીવન દક્ષિણ ભારત વિશે। દક્ષિણ ભારતના મુખ્ય આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે। દક્ષિણ ભારત એ ભૌગોલિક દ્રષ્ટિએ દ્વીપકલ્પીય છે। આપણે આગળ જોઈએ તો દ્વીપકલ્પીય એટલે શું, તો કે દક્ષિણ ભારતની ત્રણ બાજુએ સમુદ્ર કિનારો આવેલો છે। પશ્ચિમ બાજુએ અરબ સાગર, દક્ષિણે હિંદ મહાસાગર અને પૂર્વની અંદર બંગાળાની ખાડી આવેલી છે, એટલા માટે એને દ્વીપકલ્પીય પ્રદેશ કહેવામાં આવે છે। દક્ષિણ ભારતના તેલંગણા અને સિવાયના બધા જ રાજ્યોને દરિયા કિનારો મળ્યો છે। એક તેલંગણા જેવું છે જેમને દરિયા કિનારો મળેલો નથી। ચાલો હવે આપણે એમના ખોરાક વિશે જોઈએ। દક્ષિણ ભારતના રાજ્યોના મુખ્યત્વે ખોરાકમાં ભાત, માછલી અને કઠોળ હોય છે। દક્ષિણ ભારતની ચોખામાંથી બનાવેલી વાનગી ઇડલી, ઢોસા, મેંદુવડા છે, જેની સાથે તેઓ કોપરાની ચટણીનો ઉપયોગ કરે છે। રસમના નામે ઓળખાતી દાળ જેવી વાનગીનો ઉપયોગ તેઓ ખોરાકમાં કરે છે। દક્ષિણ ભારતમાં કેરળમાં કેળના પાન પતરાળા તરીકે વપરાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્ટીલ થાળીની અંદર સ્ટીલ અથવા તો પિત્તળ જેવો ઉપયોગ કરીએ છીએ, જ્યારે દક્ષિણ ભારતની અંદર કેલના પાંદડામાં જમવાનો રિવાજ છે, જેને પતરાળા તરીકે ઓળખવામાં આવે છે। હવે જોઈએ આપણે દક્ષિણ ભારતનો પહેરવેશ। દક્ષિણના રાજ્યોમાં ગરમ અને ભેજવાળા હવામાનને કારણે તેઓ ખુલતા કપડાં પહેરે છે, કારણ કે દક્ષિણનો જે પ્રદેશ છે એ વિશ્વવૃત્તિ નજીક આવેલો હોવાથી તાપમાનનું પ્રમાણ થોડુંક વધારે ઊંચું રહે છે। પુરુષો લુંગી, પહેરણ, ખંભે ખેસ અને પ્રસંગોપાત એટલે કે પ્રસંગ જેવો કોઈ હોય તો માથે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણિયો અને કબજો પહેરે છે। કેરળના લોકો લુંગી પહેરે છે, ટૂંકી ધોતી પણ પહેરે છે અને સ્ત્રીઓ માથામાં ફૂલોની વેણી પહેરે છે। એક સમય આપણે પણ આ તો લગ્ન પ્રસંગ જેવો કોઈ પ્રસંગ હોય તો બહેનો છે માથામાં વેણી નાખતી। દક્ષિણ ભારતના લોકોની આ સંસ્કૃતિ હજી જીવિત છે। હવે જોઈએ આપણે એમના રહેઠાણ। દક્ષિણ ભારતના લોકો શહેરોમાં ઈંટ સિમેન્ટના મકાનમાં રહે છે। બેંગલુરુ, ચેન્નઈ જેવા શહેરોમાં આધુનિક મકાનો જોવા મળે છે। દરિયા કિનારે વસતા લોકોના ઝૂંપડામાં નાળિયેરના પાનનો ઉપયોગ વિશેષ થાય છે। દક્ષિણ ભારતના ઘરના આંગણે નિત્ય રંગોળી પૂરાય છે। મિત્રો, આ એમની સંસ્કૃતિ છે દક્ષિણ ભારતના લોકોની। આપણે છે એ દિવાળીના તહેવાર સમયે જ રંગોળી પૂરીએ છીએ, જ્યારે દક્ષિણ ભારતના લોકો દરરોજ સવારે, નિત્ય એટલે દરરોજ સવારે રંગોળી બનાવે છે। ભાષા જોઈએ। દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા દ્રવિડ કુળની ભાષા તરીકે ઓળખાય છે। આંધ્રપ્રદેશ અને તેલંગણામાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તમિલ અને કેરળની અંદર મલયાલમ ભાષા બોલાય છે। દસમા ધોરણની અંદર પહેલા પાઠની અંદર જ આવે છે કે ચાર ભાષાના લોકો છે, એ ચાર ભાષા કઈ કઈ છે એ આપણે વિશેષ રીતે દસમા ધોરણની અંદર જોઈશું। હવે આવે છે આપણે દક્ષિણ ભારતના તહેવારો અને ઉત્સવો। આંધ્રપ્રદેશની અંદર કુચીપુડી નૃત્ય જાણીતું છે। આ ઉપરાંત ત્યાં શિવરાત્રી, મકર સંક્રાંતિ તથા વિશાખાનો તહેવાર ઉજવાય છે। કર્ણાટકમાં મૈસૂરમાં દશેરા, ઈદ અને નવરાત્રિના તહેવારો ઉજવાય છે।
कथकली ए केरल नु जाणीतु नृत्य छे। ओणम, नाताल, ईद, शिवरात्रि ए केरल नी अंदर उजवाता मुख्य तेहवारो छे। आ उपरांत तमिलनाडु नु जाणीतु लोक नृत्य छे भरतनाट्यम। पोगल ए तमिलनाडु नो मुख्य तेहवार छे। विद्यार्थी मित्रों, आ प्रकरण जे 19मो प्रकरण छे एमा वीडियो 1 अने 2 अने 2 थी 5 वखत तमे जोजो, जेथी करी आनी अंदर थी प्रश्न, खाली जग्या, एमसीक्यू वगैरे वगैरे वधारे पूछाय छे। एटले आ वीडियो वधारे मां वधारे जोवो एवी हूँ तमने विनंती करू छू। हवे आपणे जोईए लोकजीवन पूर्व भारत। पूर्व भारत में बिहार, झारखंड, छत्तीसगढ़, ओडिशा, पश्चिम बंगाल, असम, अरुणाचल प्रदेश, नागालैंड, मणिपुर, मिजोरम, त्रिपुरा, सिक्किम, मेघालय वगैरह राज्यों समावेश थाय छे। पूर्व भारत में ओडिशा, पश्चिम बंगाल ने दरिया किनारो मळ्यो छे, बाकी ना कोई प्रदेश ने एटले के कोई राज्य ने दरिया किनारो मळ्यो नथी। खोराक, तो खोराक नी अंदर बिहार, झारखंड, छत्तीसगढ़ तथा पश्चिम बंगाल ना लोको रोटली, शाक अने शाकभाजी नो खोराक ले छे, पण खोराक मा भात नु प्रमाण वधारे छे। पर्वतीय विस्तार ना लोको नो मुख्य खोराक भात छे। आ उपरांत कठोर लीला शाकभाजी नो उपयोग पण खोराक मा वधारे करे छे। रसगुल्ला अने संदेश बंगाळी लोकोनी प्रिय मिठाईओ छे। आपणे आगळ विद्यार्थी मित्रो जोई ग्या था पंजाब नी अंदर जे लोको लस्सी नुं प्रमाण वधारे ले छे, ए ज रीते जुदा जुदा राज्य नी अंदर जुदी जुदी मिठाईओ खवाय छे। जेम के गुजरात मां जलेबी, तो अहींया आपणने कीधुं के आ लोको बंगाळी मिठाई तरीके रसगुल्ला अने संदेश नो उपयोग वधारे करे छे। पहेरवेश, बिहारना लोको पुरुषो धोतियू, जब्बो, खंभे खेस, माथे पाग एटले के पागड़ी पहेरे छे, स्त्रीओ साड़ी, चणियो अने कब्जो पहेरे छे। झारखंड, असम, ओडिशाना लोकोनो आ पहेरवेशमां मोटो तफावत जोवा मळतो नथी। बंगाळी स्त्रीओ बंगाळी ढबે साड़ी पहेरे छे, पुरुषो पाટલીવાળું ધોતિયું અને રેશમી જબ્ભા પહેરે છે। રહેઠાણ તરીકે આપણે જોઈએ તો મેદાની પ્રદેશના રાજ્યના લોકો ઈટ સિમેન્ટના પાકા મકાનોમાં રહે છે। એ બાજુ પણ પર્વતીય પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ છે, એટલે કે મેદાની પ્રદેશમાં જે લોકો વસવાટ કરે છે એ ઈટ સિમેન્ટના પાકા મકાનોમાં રહે છે। પર્વતીય વિસ્તારમાં વસતા લોકોના ઘરોમાં લાકડા અને વાંસનો ઉપયોગ વિશેષ કરવામાં આવે છે। વધારે વરસાદવાળા પ્રદેશોમાં છાપરા વધારે ઢાળવાળા હોય છે। બંગાળના ઘરના પાછલા ભાગમાં પુકુર એટલે એક નાનકડું તળાવ રાખવામાં આવે છે, જેમાં માછલાનો ઉછેર કરવામાં આવે છે અને આ માછલા રોજબરોજ ખોરાકમાં ઉપયોગી લે છે। વિદ્યાર્થી મિત્રો, તમને નવાઈ લાગશે કે આ ઘરની પાછળ નાનકડું પુકુર એટલે કે જે તળાવ છે એમાં માછલા શા માટે ઉછેરતા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે ગામડે ગયેલા હશો આપણા વતનની અંદર, ત્યાં દાદા કે કાકા આપણા વાડીએ શાકભાજી ઉછેરે છે, બરાબર ને, જે આપણે ખોરાકમાં લઈએ છીએ। એવી જ રીતે આ બંગાળના લોકો એટલે કે પૂર્વ ભારતના લોકો ઘરની પાછળના ભાગમાં નાનકડું તળાવ જેને પુકુર તરીકે ઓળખવામાં આવે છે એમાં માછલાનો ઉછેર કરે છે અને એ માછલા રોજબરોજ પોતાના ખોરાકમાં સમાવેશ કરે છે। ભાષા, ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાં મુખ્ય હિન્દી ભાષા બોલાય છે। મૈથિલી, ભોજપુરી, માગધી એ બિહાર રાજ્યમાં બોલાતી બોલીઓ છે। અસમમાં અસમી, ઓડિશામાં ઉડિયા તથા પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા બોલાય છે। મેઘાલયમાં ગારો અને ખાસી ભાષા બોલાય છે। મેઘાલયની અંદર ગારો, ખાસી અને જૈંતિયા આ 3 પર્વતીય પ્રદેશ આવેલા છે, જે આપણે આગળના પાઠમાં જોઈ ગયા છીએ।
એવી જ રીતે અહીંયા ગારો અને ખાસી ભાષાઓ પણ બોલવામાં આવે છે. મિઝોરમની અંદર મિઝો બોલીનો પણ ઉપયોગ થાય છે. હવે જોઈએ એમના તહેવારો અને ઉત્સવો. અસમનું બિહુ અને ઓડિશાનું ઓડિસી નૃત્ય જાણીતું છે. જગન્નાથપુરીની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આપણે અમદાવાદની અંદર પણ જગન્નાથપુરીની રથયાત્રા નીકળે છે. બિહારમાં છઠ, ભૈયાદૂજ તથા પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના તહેવારો ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આમ દરેક રાજ્યને પોતાના પ્રાદેશિક તહેવારો છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, તેથી તેમાં ધાર્મિક રાષ્ટ્રીય તહેવારો દરેક રાજ્યમાં ઉજવવામાં આવે છે. ભારતમાં દરેક ધર્મના તહેવારો ભેદભાવ વિના સમરસતાથી ઉજવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો 19મો પાઠ હતો, ભારત અને એમનું લોકજીવન. તો આ તમે જોયું કે આપણું ભારત અને એનું લોકજીવન છે એ કઈ રીતે છે. તો આપણે ફરીથી જોઈએ કે આપણે ભારતની અંદર ચાર દિશાઓ છે. પશ્ચિમ ભારત, ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારત. આપણે એમના વિશે, બધા લોકો વિશે જોયું કે કયા કયા લોકોના કયા કયા પહેરવેશો છે, ખોરાક, પોશાક, રહેઠાણ, મેળાઓ, ઉત્સવો, તહેવારો. તો બધાના તહેવારો, ઉત્સવો, ટૂંકમાં બધાનું જુદું જુદું છે. અને જુદું જુદું હોવા છતાં પણ ભારતની અંદર જે એકતા છે, જે વિવિધતામાં બધાનું જુદું જુદું, એટલે બધાનું વિવિધ વિવિધ છે, બધાનું જુદું જુદું છે. એ તો તમને પણ વિદ્યાર્થી મિત્રો ખબર છે કે આ પાઠની અંદર, આ પ્રકરણની અંદર આપણે જે જોયું કે બધા લોકોની અંદર આટલો બધો ડિફરન્સ છે, તેમ છતાં ભારતની અંદર જે વિવિધતા છે એ વિવિધતામાં એકતા, એ જ ભારતની સંસ્કૃતિ છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણને પણ ખબર છે, આપણે પણ જોઈએ છીએ કે આપણી આજુબાજુની અંદર જે લોકો છે એનામાં અને આપણામાં ઘણો બધો ફરક છે, તેમ છતાં આપણે બધા સંપીને રહીએ છીએ, જે આપણા માટે ખૂબ જ અગત્યનું છે કે આટલો બધો દેશ, જે જુદી જુદી વસ્તુઓ હોવા છતાં આપણે એક તાતણે બંધાઈને ચાલીએ છીએ. એ એક તાતણો છે ને, ત્યાં સુધી ભારતના કોઈ ભાગલા કરી શકે એમ નથી. તો તમે પણ આવતા સમયની અંદર આ દેશના ભાવિ નાગરિકો છો. એ નાગરિકો તમે 18 વર્ષની વયે, તમે જ્યારે પુખ્ત ઉંમરના બનશો ત્યારે તમને ચૂંટણી કાર્ડ આપવામાં આવશે અને આ દેશનું શાસન ચલાવવામાં તમે પણ ભાગીદાર બનશો. તો આ પાઠ ઉપરથી આપણને એવું લાગે છે કે વિવિધતામાં એકતા એ ભારતનો સંદેશો વિશ્વભરમાં આપણે એમને આપ્યો છે. તો આપણા જે નેતાઓ હતા, જે પ્રાચીન સમયની અંદર જે થઈ ગયેલા છે, એ પણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર ખૂબ જ મજા આવી હશે. આ પાઠ વધારેમાં વધારે જોજો વિડીયો, જેથી કરીને પરીક્ષાની અંદર આની અંદરથી પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે. જય હિન્દ, જય ભારત.